નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત યુવા ખેડ બ્રહ્મા દ્વારા સેવા કેમ્પનું ઉદઘાટન. જગત જગની માં અંબાની અસીમ કૃપાથી સતત 17 વર્ષે યુવા ખેડ બ્રહ્મા દ્વારા પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવેલ છે. આજરોજ તારીખ 22/9/2023 શુક્રવારના રોજ સાંજના 4:30 કલાકે સિદ્ધ કેન્દ્રની સામે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ તથા યુવા ખેડ બ્રહ્મા દ્વારા આયોજિત સેવા કેમ્પનું આયોજન ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખના વરદસ્ય રાખવામાં આવ્યું હતું. રિબિન કાપીને સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી મા જગદંબાની આરતી કરી પગપાળા ચાલતા પદયાત્રીઓને નાસ્તો આપી સેવા કેમ્પ વિસામાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વિસામા કેમ્પના પદયાત્રીઓ માટે તમામ દવાઓ માટેનો મેડિકલ કેમ્પ, શુદ્ધ મિનરલ પીવાનું પાણી, ચા, નાસ્તો તેમજ માલિશ કરી આપી પદયાત્રીઓની અવિરત સેવા કરવામાં આવે છે. મા અંબાના ધામમાં જતા તમામ યાત્રાળુઓ માટે આ સેવા કેમ્પ આશીર્વાદરૂપ બનેલ છે, જેમાં યુવા ગ્રુપના તમામ સભ્યો તન મન ધનથી યાત્રાળુ માટે પોતાની સેવા આપે છે. યુવા ગ્રુપ ખેડ બ્રહ્મા દ્વારા દર વર્ષ દરમિયાન આર્થિક રીતે નબળા લોકો માટે અનેક વિવિધ સેવાઓ પણ કરવામાં આવે છે. આ વિસ્તારમાં કેમ્પના ઉદઘાટન પ્રસંગે રમણલાલ વોરા ધારાસભ્ય ઈડર, ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, ધીરજભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, અશોકભાઈ જોશી, નગરપાલિકા પ્રમુખ સાગરભાઈ પટેલ, આચાર્ય સુરેશભાઈ પટેલ, ભાજપના પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ તથા પ્રશાંત પટેલ તેમજ ભાજપ સંગઠનના તમામ તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ, ખેડૂતોમાં નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ ખેડબ્રહ્મા નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર ધીરુભાઈ, ખેડબ્રહ્મા.